હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય એપ્લિકેશન તો ચલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર ટુ હવે જો છોકરાઓ ક્વેશ્ચન નંબર ટુ જે છે એ પાછો સેટઅપ કેરી ફોર રોડ એટલે કે નુકસાન આગળ ખેંચી જવું અને માંડી વાળું ઓકે તમે જે નુકસાન આગળ ખેંચી જશો તેનામાંથી તમને જો ઓલરેડી આગળ છ માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછાયો અહીંયા તેર માર્ક્સનો ક્વેશ્ચન એટલે સમજો ઓગણીસ માર્ક્સનો તો આ પે મતલબ એક જ ચેપ્ટરમાંથી પૂછાય ઓકે અને આમાં અપડાઉન થશે ને તો પણ એક બે માર્ક્સ ઓછા વધતા થશે ઓકે એપ્રોક્સ આટલા માર્ક્સનું તો ચેપ્ટરમાંથી પૂછવાની શક્યતા હોય છે થિયરી પણ પૂછાશે આમાંથી જ તો જો એક્સ લિમિટેડ જે છે તેની પાછલા વર્ષ હવે છોકરાઓ આ પાછલું વર્ષ છે ને એ આપણે ચેન્જ કરી દઈશું આપણે આપણે આ પ્રમાણે પાછલું વર્ષ કરશું આપણું આ વર્ષ જે છે પાછલું વર્ષ એમાં બે હજારને એકવીસ બાવીસ થઈ જશે ઓકે અને તમારું જે આકારની વર્ષ છે તે આકારની વર્ષ જો આપણે ચેન્જ કરીએ તો બે હજાર તમારે ચેન્જીસ કરીને દાખલો કરી લેવાનો ઓકે કારણ કે જૂના વર્ષનું પેપર છે એટલે જૂના વર્ષના પાછલા વર્ષ અને આકારની વર્ષ પ્રમાણે પૂછાયું હશે ઓકે ચાલો તો હવે છોકરાઓ એક વસ્તુ સમજો પહેલા તો બધા નિયમ તમને ખબર હોવી જોઈએ કે કયા ખર્ચા મતલબ સોરી કયા ખોટ અને કઈ આવકને સેમાંથી તમે સેટ અપ કરી શકો છો તો જો તમારી પાસે પગારની આવક છે ને પગારની આવકમાં તો હંમેશા આવકમાં નફો જ હોય છે એમાં તો કોઈ દિવસ માઇનસમાં જતું નથી એટલે આ તો પ્લસમાં જ રહેશે મકાન અની આવક છે એટલે આ આવક છે આ ખોટ છે આમાં પણ ખોટ છે ધંધાનો નફો આ અ અને બ બે ધંધા છે બંને ધંધામાં નફો જ આપ્યો છે સરસ ત્યાર પછી તમારી પાસે શેરના ધંધા શેરનો ધંધાનો નફો એટલે સત્તાત્મક કહેવાય જો સત્તાત્મક લખેલો છે એટલે આ સત્તાત્મક ધંધાનો નફો ને સત્તાત્મક ધંધાનો નફો બંને નફો જ આપ્યો છે અને સુરતમાં ઘોડા દોડની ખોટ ઓકે આ ખોટ છે ઓકે ચા હવે શું કરશો બોલો તો સૌથી પહેલી વસ્તુ તો છોકરાઓ તમારે એ સમજવાની છે કે તમારી પાસે જે આવક છે ને એ આવકનો ગ્રુપ બનાવો પહેલા જેમ કે તમારી પાસે મકાન મિલકતની આવક છે તો આ મકાન મિલકતની આવક છે એ બંધે આવકને આપણે શું કરી એક ગ્રુપમાં કન્સિડર કરશું ઓકે મકાન મિલકતની આવકને મકાન મિલકતની આવકના ગ્રુપમાં કન્સિડર થઈ જાય ક્લિયર ત્યાર પછી તમારી પાસે ધંધો વ્યવસાય છે તો ધંધો જે તમે કરો છો એમાં સત્તાત્મક અને બિનસત્તાત્મક તો આ બિનસત્તાત્મક ધંધાના નફાની વાત કરીએ અને આ સત્તાત્મક ધંધાના નફાની વાત કરીએ ઓકે થઈ ગયું સત્તાત્મક ધંધાનો નફા હવે છોકરાઓ એક વસ્તુ સમજો તમે આ જ પેપરને ઇંગ્લિશ મીડિયમમાં જોશો ને તો ઇંગ્લિશ મીડિયમની અંદર તમારી પાસે અહીંયા છે ને નફાના જગ્યાએ ખોટ આપેલી છે અહીંયા ખોટ આપેલી છે ઓકે અહીંયા ખોટ આપેલી છે જે ઇંગ્લિશ મીડિયમનો પેપર છે હવે નફો હોય ને તો છોકરાઓ દાખલો બહુ ઇઝી થઈ ગયો પરંતુ આપણે છે ને એક કોન્સેપ્ટ એ પણ શીખીએ ને કે અગર સર ખોટ હોય તો શું થાય ઓકે તો હું શું કરીશ તમારી પાસે દાખલામાં અહીંયા છે ને ચેન્જ કરાવી દઈશ અને ચેન્જ કરીને આપણે દાખલો કરશું નફો નહીં લખશું હું તમને અહીંયા દાખલામાં નફો નહીં લખાવીશ નફો હશે ને તો છોકરાઓ દાખલાનો કોઈ મતલબ જ નહીં થયો એકદમ ઈઝી ઇઝી ટોપિક થઈ ગયો આપણે ખોટ લખીએ અને ખોટ લખીએ તો કંઈ નવું શીખવા મળશે તો અહીંયા હું ખોટ કરાવી દઉં છું ઓકે એટલે ખોટ હશે તો માઇનસ થશે અને સુરતમાં ઘોડા દોડની ખોટ ઓકે તો ચલો છોકરાઓ હવે શું કરવાનું છે આપણે કુલ આવક દર્શાવતું પત્રક બનાવવાનું કુલ આવક દર્શાવતું પત્રક અને તમારે શું કરવાનું પાછલું વર્ષ લખવાનું અને અહીંયા લખવાનું આકારની વર્ષ પાછલું વર્ષ કયું આવશે બે હજાર એકવીસ બાવીસ અને આકારણી વર્ષ કયું છે બે હજાર બાવીસ એન્ડ ત્રેવીસ ઓકે અને આ જે નામ છે તેમ શ્રી એક્સનું છે તો અહીંયા લખશું શ્રી એક્સ ઓકે આ એનું નામ લખી દેવાનું અને એનો પેન નંબર ઓકે જે પેન નંબર હશે તે રીતે હવે તમારે અહીંયા બે કોલમ બનાવવાની રૂપીઝ રૂપીઝની ઓકે અને અહીંયા વિગત ચલો સૌથી પહેલી વાત કરીએ તો સૌથી પહેલા તો તમારી પાસે દાખલામાં પગારની આવક આવે પગારની આવક પગારની આવક દાખલામાં તમને આપેલી જ છે જો કેટલી આપેલી છે સિક્સટી એટ થાઉઝન્ડ ઓકે એટલે સિક્સટી એટ થાઉઝન્ડ તમારી પગારની આવક થઈ ગઈ ત્યાર પછી છોકરાઓ બીજું આવે દાખલામાં મકાન મિલકતની આવક ઓકે અને મકાન મિલકતની આવકમાં તમારી પાસે છે ને ત્રણ મકાન છે મકાન એક મકાન બે મકાન ત્રણ આ ત્રણે ત્રણ મકાન છત્રીસ હજાર ચોવીસ હજાર અને બાવીસ હાજર બેમાં એકમાં નફો ને બે માં ખોટ ચોવીસ અને બાવીસ તો તમારે શું કરવાનું છે છત્રીસ ચોવીસ અને બાવીસ તો પહેલા આ બધાની ખોટ માઇનસ કરી દઈએ તો તમારી પાસે કેટલી રકમ આવે છે તો જો છત્રીસ માંથી બાવીસ ગયા એટલે મકાન મિલકતમાં તમારું દસ હજારની શું આવે છે ખોટ આવે છે હવે તમને ખબર હશે કે મકાન મિલકતની આવકમાં જો ખોટ થાય તો એ બધા જ પ્રકારની આવક મતલબ મકાન મિલકતની આવકમાં ખોટ થાય તો એ બધા જ પ્રકારની આવકમાંથી તમે એને બાદ કરી શકો પરંતુ બે લાખની મર્યાદામાં ઓકે બે લાખથી વધારે નહીં તો અત્યારે તો સર આપણી પાસે ખોટ કેટલી છે દસ હજાર જ છે તો આ દસ હજારની જે ખોટ છે તે આપણે શું કરશું પગારની આવકની સામે શું કરશું માઇનસ કરશું ઓકે પગારની આવકમાંથી એ ખોટને શું કરશું માઇનસ કરશું પગારની આવકમાં ઓકે તો અહીંયા લખશું પગારની આવક સામે તો પગારની આવક સામે શું કરશું માંડી વાળું પગારની આવક સામે માંડી વાળશું એટલે આ જે ખોટ ને મકાન મિલકતમાં જે ખોટ થઈ દસ હજાર એ આપણે છે ને પગારની આવક સામે માંડી વાળશું એટલે અહીંયા લખશું મકાન મિલકત ની ખોટ એટલે તમારી પાસે હવે પગારની આવકની કેટલી આવક રહેશે સેવન સોરી ફિફ્ટી એટ થાઉઝ ઓકે કારણ કે હવે પગારમાં તમારી આવક કેટલી થઈ જશે અઠાવન હજાર અને આ બધું શું થઈ જશે નીલ થઈ જશે કારણ કે એમાં તો હવે જે ખોટ હતી તે પણ આપણે પગાર સામે માંડી વાળી ઓકે હવે વાત કરીએ તો ધંધા પર આવીએ તો ધંધામાં તમને અ અને બ બંને ધંધામાં નફો જ આપેલો છે તો બહુ સિમ્પલ થઈ ગયું સાઈઠ હજાર અને સિત્તેર હજાર તો સાઈઠ હજાર

જે પણ આવક છે બંને મળીને કેટલા થઈ જાય બોલો ધંધામાં તમને જે પણ આવક છે બંને મળીને કેટલી આવક થઈ ગઈ ધંધાની બંને મળીને ટોટલ કરીએ તો કેટલું થાય ધંધા વ્યવસાયમાં જે પણ આવક છે તે ઓકે બંને મળીને એક લાખને ત્રીસ હજાર થઈ જશે ઓકે હવે જો એક વસ્તુ સમજો તમારી પાસે બીજી આવક છે સત્તા કે ધંધાની આવક છે સત્તા કે ધંધા તો સત્તા કે ધંધા છે તેના માટે તમે અલગથી એક નાનકડો હેડ બનાવી દેસુ આ છે ને એ બિનસત્તાનો હતો બિનસત્તાકીય ઓકે ને હવે તમારી પાસે છે એ ધંધા એ અને ધંધા બે પરંતુ સત્તાકીય છે ઓકે કયો સત્ત કયો ધંધો છે સત્તાકીય ધંધો જે શેરની ડિલિવરી આપવાના મતલબ સમજો આ સત્તાકીય ધંધો શું હોય જે શેરના ધંધામાં છે ને ડિલિવરી આપ્યા વિનાનો જે ધંધો છે ઓકે શેરની ડિલિવરી લીધા અથવા તો આપ્યા વિનાનો જે ધંધો કરો છો એ ધંધામાં જે નફો થાય એ સત્તાકીય નફો કહેવાય અને ખોટ થાય તે બી સત્તાકીય ધંધાની ખોટ કહેવાશે તો એટી ટુ થાઉઝન્ડ અને નાઇન્ટી ફોર થાઉઝન્ડ તો એટી ટુ થાઉઝન્ડ અહીંયા આવશે

અને સત્તા કે ધંધાની ખોટ છે ને ફક્ત સત્તા કે ધંધા સામે જ માંડી વાળી શકાય શું કેવું છું સત્તા કે ધંધાની જે ખોટ છે એ ફક્ત સત્તા કે ધંધા સામે જ માંડી વાળી શકાય ઓકે એટલે સમજો અહીંયા લખશું કે આગળ ખેંચી જશું કેમ આગળ ખેંચી જશું કારણ કે આ ખોટ ફક્ત સત્તા કે ધંધાના નફા સામે જ શકાય અત્યારે આપણી પાસે બીજો કોઈ સત્તા કે ધંધાનો નફો નથી ઓકે એટલે અહીંયા શું આવશે નીલ ઓકે ત્યાર પછી તમારી પાસે એક બીજો પણ ખોટ છે જેમાં સુરતમાં ઘોડા ખોટ ઓકે તો સુરતમાં ઘોડા ખોટ હોય તો એ ખોટ પણ તમારે ત્યારે જ માંડી વાળી શકાય જ્યારે એ જ પ્રકારની આવક હોય હવે ખોટ જે થાય છે સુરતમાં ઘોડા તે ખોટ એ ખોટ જેવી કોઈ બીજી આવક નથી ઓકે એટલે આ જ પ્રકારના જે તમે એક્ટિવિટી કરો છો તે એક્ટિવિટીમાંથી કોઈ આવક નથી એટલે એકવીસ હજારની ખોટ જે પ્રમાણે થાય છે એ પ્રમાણની કોઈ આવક નથી એટલે આ ખોટ તમે માંડી વાળી શકો નહીં ઓકે ગોડા ખોટ જે છે ઓકે ગોળા રમતમાંથી જે ખોટ થાય છે તે ખોટ તમે માંડી નહીં વાળી શકો તેને આગળ ખેંચી જશું ઓકે તો ટોટલ થશે તો કેટલા થશે એક લાખ ત્રીસ હજાર એના ઉપર અઠ્ઠાવન હજાર છે ને એ ટોટલ મળીને વન લેક્સ એટી એટ થાઉઝન્ડ થશે ઓકે ધ્યાન આપજો છોકરાઓ મેં તમને અહીંયા ચેન્જીસ કરાવ્યું છે ઓકે કે સત્તા કે ધંધાવાળું મેં તમને સમજાવવા માટે ઓકે ચાલો તો તમારી અહીંયા નોંધ લખી દેવાની નોંધમાં શું લખવાનું આગળ ખેંચી ગયેલ ખોટ લખવાનું તમારે એક્ઝામમાં નીચે લખવાની કે કઈ કઈ ખોટ આગળ ખેંચી ગયા તો લખશું સત્તાકીય ધંધાની ખોટ ઓકે સત્તાકીય ધંધો જે છે એ સત્તાત્મક ધંધો જે છે તેની ખોટ કેટલી છે તો બાર હજાર રૂપિયા અને આ કેટલા વર્ષ માટે આગળ ખેંચાય ખબર ચાર વર્ષ માટે ચાર વર્ષ સુધી આગળ ખેંચાશે અને બીજી સુરતમાં ઘોડા દોડની ખોટ અને આ જે ખોટ છે એ કેટલી થાય છે તો એ એકવીસ હજાર થાય છે ઓકે તો આજે એકવીસ હજારની ખોટ છે એ પણ તમે ચાર વર્ષ માટે આગળ ખેંચી જશો ઓકે કમ્પ્લીટ તો આ રીતે તમારે પૂરો ક્વેશ્ચન લખવાનો રહેશે ઓકે જો છોકરાઓ તેર માર્ક્સનો ક્વેશ્ચન છે તમારે પૂરેપૂરો જે તમે ખર્ચા મતલબ જે પણ ખોટને તમે આગળ ખેંચી જાઓ છો